સાધારણમાં, તમારા સંગના સાધારણમાં તમે લખાવો છો એ દાન નથી, એ ફરજ છે. That's the duty, and you have to perform your duty. આંબિલ સારા ચાલે છે, સેનાથી ચાલે છે, આ સાધારણ દ્રવ્યથી ચાલે. તમે પ્રવચનમાં આવો એ પહેલા આ હોલ સાફ થયેલો હોય, ખુરશીઓ બધી જ ગોઠવાયેલી હોય, જાજમ ગોઠવાયેલી હોય તમારા માટે, એ બધું કર્મચારીઓ કરે છે અહીં, અને એનો પગાર સાધારણ માંથી ચૂકવાય છે. તો એક સાધારણમાં તમે તમારી શક્તિ પ્રમાણે દ્રવ્ય આપો ત્યારે શું થાય, તમને બધા જ ખાતાનો લાભ મળે. એટલે સાધારણમાં, સંગ્રહ સાધારણમાં ખોટો તો ક્યારે હોય જ નહીં. હું તો પહેલા પણ કહી ચુક્યો છું કે દરેક સંઘમાં મારે 2-4 વ્યક્તિઓ એવા જોઈએ છે જે ટ્રસ્ટીઓને કહી દે કે તમે એમ કરજો, લોકોને લાભ મળે એટલા માટે, બાકી વાર્ષિક સાધારણમાં જેટલું ખૂટે એનો લાભ અમને આપજો. 10 લાખ તૂટે, 20 લાખ તૂટે કે 50 લાખ તૂટે, તમે ખર્ચ જોરશોરથી કરજો, ક્યાંય ખર્ચ કરવામાં કસર રાખતા નહીં. આંબિલશાળા, પાઠશાળા, પાઠશાળામાં મોટા મોટા ઇનામો આપો. આંબિલશાળામાં રોજ આંબિલ કરે, રોજ 100 રૂપિયા પ્રભાવના, જે કરવું હોય કરો. સાધારણમાં જે પણ તૂટવું આવે લાભ અમને મળવો જોઈએ. અને એવા લોકો છે જેમને ગયા વર્ષે 30 લાખનો લાભ મળેલો, આ વખતે 25 લાખનો જ લાભ મળ્યો, તો એ અફસોસ કરે છે, સાહેબ ગઈ સાલ તો 30 લાખ રૂપિયા સાધારણમાં મેં આપેલા, આ વખતે ખાલી 25 લાખ જ અપાયા, સાહેબ 5 લાખ વધ્યા, આપો ત્યાં આપી દો. બીજો કોઈ સંઘ હોય સામાન્ય તો ત્યાં આપી દો 5 લાખ. જણાવો બોલો એ તમારી ઈચ્છાની વાત છે, આ ડ્યુટી છે. ચડાવો લાખ નો બોલો, કરોડ નો બોલો, એ તમારી ભાવનાથી બોલો, પણ આ તો તમારી ડ્યુટી છે કે સંઘનું સાધારણ એ છલકાઈ જ જવું જોઈએ. જે દિવસે મુકાયું એ દિવસે છલકાઈ જાય. આ કેટલી કંપનીઓનું શેર છલકાઈ જતા હોય છે, ભરણું કેટલું હોય, 1000 કરોડનું, 2000 કરોડનું, 5000 કરોડનું, 5000 કરોડનું મૂક્યું ભરાઈ ગયું, ત્યાં આપનારા કોણ હોય છે? એક જ વાત જો મનમાં આવી જાય કે પ્રભુની કૃપાથી મળ્યું છે અને પ્રભુની ભક્તિમાં મારે વાપરવું છે, તો સાધારણનું ભંડોળ ક્યારે ઓછું થાય. પ્રભુની ભક્તિ તમે કરો છો પણ કદાચ દૂર રહેતા હો, નજીકમાં બીજું દેરાસર હોય ત્યાં પૂજા કરતા હો, પણ મુનિશુમૃત દાદારી ભક્તિનો લાભ તમને શી રીતે મળે? એ સાધારણ દ્રવ્યમાંથી મળે. જે પણ કેસર વગેરે વપરાય, જે પણ ઘાટો પડે, એ બધું સાધારણ દ્રવ્યમાંથી લેવાનું. એટલે પ્રભુની ભક્તિનો લાભ પણ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. કોઈ પણ મહાત્મા પધારે, એમની જોડે મુમુક્ષુ હોય, એમની ભક્તિનો લાભ પણ તમને સાધારણમાંથી મળે. મહાત્માઓ પધારે અને સંગ આપતા સ્વાગતા કરે, એનો પણ લાભ તમને સાધારણ દ્રવ્યમાંથી મળે. એટલે સાધારણનું ભંડોળ તો છલકાયેલું છે.